वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। कथा सांभता सर्व भक्तों ने जय श्री स्वामी नारायण। भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरण में सद्गुरु श्री निष्कुळानंद स्वामी प्रकरण 138 में भगवान श्री हरि जेतलपुर गाम ने पोतानो गाम करी धाम करीने राख्यो छे एवी वातने वर्णवता थका स्वामी दयाराम ने महाराजे जे रीते परचो आप्यो जे रीते पोतानो ऐश्वर्य देखाड्यो तेनी वात स्वामी लखे छे। दयाराम भगवाननो अनन्य भक्त हतो, भगवाननो प्रेमी भक्त हतो। एने मनमां घनीवार इच्छा रह्या करती के भगवान मारी घरे आवे अने मारे घरे पधरामणी करे, અને જો ભગવાન મારી ઘરે આવે તો મારે સ્વયં ભગવાનને થાળ કરીને જમાડવા, એવી રીતની દયારામના અંતરમાં ભાવના રહેતી, અંતરમાં એક ઈચ્છા રહેતી, તેને પૂરી કરવા માટે ભગવાન શ્રીહરિ સ્વયં દયારામને ત્યાં અલૌકિક રૂપે પ્રગટ થયા છે। ત્યાં રહીને મહારાજાની ઘરે પધરામણી તો કરે છે, છતાં પણ દયારામ જ્યાં એની બહેનને બોલાવવા જાય ત્યાં મહારાજ તરત અદૃશ્ય થઈ જાય છે। અને અદૃશ્ય થઈ જતાં દયારામ પાછો આવે તેને થોડો ઘાત લાગે છે કે મહારાજ ગયા ક્યાં। ત્યાં જ્યારે ગામમાં બધાને પૂછી વળે છે ત્યારે એને ખબર પડે છે કે મહારાજ તો અત્યારે કચ્છમાં બિરાજમાન છે અને કેવળ મારા ઉપર દયા કરીને, મારા ઉપર કરુણાએ કરીને મને પોતાની અલૌકિક મૂર્તિના દર્શન આપ્યા। એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પોતાના જે ભક્ત છે તેમની ઈચ્છાની પૂર્તિ કરવા માટે જ મહારાજનો અવતાર છે। અને મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે પોતાના પ્રેમી ભક્તને, જે ભગવાનના પ્રેમી ભક્ત છે એમને લાડ લડાવવા એ જ મારા અવતાર ધર્યાનું પ્રયોજન છે। માટે એવી રીતે પોતાના ભક્તને લાડ લડાવતા મહારાજ હવે આગળ બીજા કયા ભક્તને કેવી રીતનું પરચો પૂરે છે તે સ્વામી વર્ણવે છે। એક દ્વિજ ભક્ત છે નિષ્કામ, જાણ જો જોય તો તેનું નામ, તેના દેહનો આવ્યો અંત, આવ્યા માસ મોર્યે ભગવંત। સ્વામી લખે છે કે જેતલપુર ગામમાં જ ભગવાનના એક બ્રાહ્મણ ભક્ત, બ્રાહ્મણ તો ઠીક પણ નિષ્કામ ભક્ત છે, અને એનું નામ શું છે? જોઈતો ખાચર। જોઈતા ખાચરનું નામ આપણે પૂર્વે ઘણી વાર સાંભળ્યું છે, તે જ જોઈતો ખાચર જેતલપુર ગામમાં રહે છે। અને એની સાથે એવી ઘટના ઘટી કે એક દિવસ કાળ નજીક આવી ગયો, એના દેહનો અંત થવાનો સમય આવ્યો છે, અને જ્યાં એનો દેહનો અંત થવાનો છે એ મરણને પામવાનો છે તેના એક મહિના પહેલાં, એક્ઝેક્ટ એક મહિના પહેલાં ભગવાન સ્વયં જોઈતાને દર્શન આપી ગયા। જેમ કે આપણે કોઈક મોટું બિલ ભરવાનું હોય બેંકનું, તે તમને નોટિસ મોકલે ને એક મહિના પહેલાં કે તમારે આટલા પૈસા ભરવાના છે, જો નહીં ભરો તો તમારું અકાઉન્ટ બંધ કરી દઈશું, કેવી કંઈક તમને ધમકી આપે। પણ મહારાજ અહીંયા ધમકીમાં આપવા માટે નથી આવ્યા, પણ ભક્તને સમાચાર માટે આપવા છે કે એક મહિના પછી તારા દેહનો અંત આવશે અને હું તને ધામમાં તેડવા આવીશ, એવી રીતના મહારાજ વચન કરવા માટે કહેવા માટે આવ્યા છે। હવે આગળ જોઈતા સાથે શું બને છે તે સ્વામી લખે છે। અલૌકિક રૂપે આવ્યાનાથ, જોઈ જન થયો છે સનાથ, ક
कहे जन धन्य भगवान दीधा दास ने दर्शन दान करू रसोई जमिए आज महर करी मु पर महाराज कहे नाथ तू कर रसोई आज जमशु जान जे सोई। महाराज स्वयं दयाए करीने पोताना भक्तना भावने वश थईने એનું મરણ થવાનું એ અક્ષરધામમાં જવાનો એના એક મહિના પહેલાં એને કહેવા માટે આવ્યા છે અને સ્વામી લખે છે કે મહારાજ જ્યાં અલૌકિક રૂપે જોઈતા ખાચરને દર્શન આપવા માટે આવ્યા ત્યાં ભગવાનને જોઈને જોઈતો સનાથ થયો છે એને પૂર્ણ કામ પણ હૃદયમાં મનાવા લાગ્યું છે કે મને ભગવાનના દર્શન થયા હવે મારે બીજી કોઈ ઈચ્છા જ નથી રહી એવી રીતના જોઈતો વિચાર કરે છે અને વિચાર કરતાં કરતાં મહારાજને કહે છે કે મહારાજ તમને ધન્ય છે પણ મારી પર કેવડી મોટી દયા કરી કેટલી મોટી તમે મારા ઉપર કૃપા કરી જે તમારા દર્શન ભવ બ્રહ્માદિકાદિ દેવોને પણ દુર્લભ છે કદાચ વર્ષો સેંકડો વર્ષો સુધી જે અષ્ટાંગ યોગને સિદ્ધ કરી રહ્યા છે એવા યોગીઓને પણ કેટલો પ્રયાસ કરવા પછી જે તમારી મૂર્તિના દર્શન થાય છે તે મૂર્તિના દર્શન તમે મને સહેજે કરાવો છો મહારાજ તે મૂર્તિને પૂજવાનો મને લાવો આપ્યો મહારાજ માટે તમને ધન્ય છે અને મારા જીવનને પણ ધન્ય છે કે મને તમારા જેવા સ્વામી મળ્યા છે એવી રીતે મહારાજ જોડે વાત કરતો જાય છે મહારાજને પોતાના ઘરમાં પધરાવે છે ઢોલિયા ઉપર બેસાડે છે અને મહારાજ ઢોલિયા ઉપર બેઠા ત્યાં મહારાજના ચરણારવિંદ પખાડે છે અને મહારાજની પૂજા કરીને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ તમે ઘણું ફરતા ફરતા અહીંયા જેતલપુરમાં આજે આવ્યા છો ઘણાય થાક્યા હશો માટે આજે મારી ઘરે જ વિશ્રામ કરો તમે અને વિશ્રામ કરો એટલું નહીં ચાલે મહારાજ તમારે માટે હું જાતે રસોઈ બનાવીશ અને રસોઈ તમારે જમવાની રહેશે એવી રીતે મહારાજને વિનંતી કરે છે કે મહારાજ મારી પર મહેર કરો મારા હાથની રસોઈ તમે જમો મારું જીવન ધન્ય બનાવો અને એવી રીતે ભગવાનને જ્યાં વિનંતી કરે છે એના હૃદયમાં સાચો પ્રેમ છે ભગવાને જોયું કે એને કોઈ છળકપટ નથી કોઈને બતાવી દેવું નથી કે જોયું મારી ઘરે જ ભગવાન જમવા માટે આવ્યા કે મેં જ આવી રીતની સેવા કરી ભગવાન જાણે છે કે એના ભાવમાં બીજો કોઈ એવી રીતનો દગો નથી પણ એ તો શુદ્ધ ભાવે મને જમાડવા માટે માંગે છે બટ એ ભગવાને જ્યારે એની એવી વાત સાંભળી ત્યારે ભગવાન કહે છે કે વાંધો નહીં જા તું રસોઈ કર હું અહીંયા જ બેઠો છું તું રસોઈ કરીને મને સ્વયં તારા હાથે કરીને આજે જમાડજે એવી રીતને મહારાજ એ પ્રેમી ભક્તને પણ પ્રેમ ભર્યા વચન કહીને એને વશ કરે છે પછી આગળ જોઈતો તો ભોજન કરવા બનાવવા માટે ગયો છે પછી જોય તે કર્યા ભોજન જમ્યા ભાવે શુ જગ જીવન પછી આપ્યો સુંદર મુખવાસ હાથ જોડી બેઠો પ્રભુ પાસ જોઈતા ખાચરે ભગવાનના વચન સાંભળ્યા કે જા જોઈતા મારી માટે થાળ બનાવી અને ભગવાનના મુખથી એવી વાણી સાંભળી ત્યાં તરત ઊભો થયો દોડતો દોડતો પાકશાલામાં ગયો છે પાકશાલામાં જઈને તરત ભગવાનને જમવા માટે કંઈક બનાવે છે એના આંખમાંથી આંસુડા વહેતા જાય છે હૃદયમાં આનંદ છે ભગવાન માટે હું થાળ બનાવું છું આજે મારા હાથનું ભગવાન સ્વયં જમશે એવા ભાવે સહિત જોઈતાએ ભોજન બનાવ્યું છે અને ભોજન બનાવ્યા બાદ એને ભગવાનની સામે થાળ ધર્યો છે ભગવાનને સરસ મજાના બાજોટ પર બેસાડ્યા ભગવાનની આગળ થાળ મૂક્યો અને મહારાજનો સ્વભાવ કેવો હતો કે મહારાજની સામે તમે થાળ મૂકીને મૂળજી બ્રહ્મચારી જતા રહે ને પછી મહારાજ સ્વયં જમતા જેટલો આપણે ગુરુજીએ જે ચિત્ર દોરાવડાવ્યું છે મહારાજનું થાળ જમતા એ જે મૂર્તિ છે એ મૂર્તિમાં પણ ભગવાન સ્વયં પોતાને હાથે જમે છે બાજુમાં કોઈક પીરસવાવાળો તો હોય મહારાજને પીરસતો તો ચોક્કસ હોય પણ ભગવાન સ્વયં પોતે હાથે કરીને જમતા પણ જોઈતો એવો પ્રેમી ભક્ત છે એવો ભાવ ભીનો ભક્ત છે કે એના હાથનું સ્વયં મહારાજ જમવા માટે તૈયાર થયા છે
એમ મહારાજે જોઈતાના હાથે કરીને ભોજન જમ્યા અને ત્યાર પછી જોઈતો મહારાજને ચડું કરાવીને મહારાજને સુંદર મજાનો મુખવાસ આપે છે. હવે મહારાજે મુખવાસ ગ્રહણ કર્યો. મુખવાસ ગ્રહણ કરીને પછી ભગવાન તો ત્યાં બેઠા છે પણ જોઈતો ભગવાનની પાસે આવીને હાથ જોડીને બેસે છે. મહારાજને કહે છે કે હે મહારાજ, મારા ઉપર કેટલી મોટી તમે દયા કરી અને હવે તમે અહીંયા આવી જ ગયા છો તો મારા જીવનું કંઈક વધુ સારું થાય એવી રીતની વાત કરો મહારાજ. જોઈતો આવી રીતે ભગવાન સામે હાથ જોડીને હું બેઠો છે અને ભગવાન એનું ભોજન સ્વીકાર્યું, એને મીઠા મીઠા વચન કહ્યા. એમ જોઈતાને ભગવાને શું કર્યું, થોડી વાર આમ વશમાં લઈ લીધો છે. હવે વશમાં લઈને આગળ ભગવાન એને શું વાત કરે છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ત્યારે બોલિયા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ, તને કહેવી છે વારતા એક, હૈયે ધાર જે કરી વિવેક. મહારાજ જોઈતાને કહે છે કે જોઈતા તે તો બહુ સરસ સ્થળ બનાવ્યો ને. જોઈતો શું કહે છે કે ભગવાન મારા જીવનું સારું થાય, મારું કંઈક રૂડું થાય એવી વાત કરો. ત્યાં ભગવાન સામે એને કહે છે કે જોઈતા તે તો બહુ સરસ થાળ બનાવ્યો, આટલો સ્વાદિષ્ટ થાળ તો કોઈ મારી માટે નથી બનાવતું. લાડુબા, જીવુબા, મૂળજી બ્રહ્મચારી કોઈ આટલો સ્વાદિષ્ટ થાળ નથી બનાવતા, માટે તે બહુ સરસ થાળ બનાવ્યો. એવી રીતે ભગવાન એના ઘણી ઘણી પ્રકારે કરીને વખાણ કરે છે. વખાણ કરી રહ્યા મહારાજ, પછી મહારાજ એને એવી વાત કહે છે કે જોઈતા સાંભળ, અમે આજે અહીંયા આવ્યા છીએ કંઈ નિષ્પ્રયોજન નથી આવ્યા, કંઈક પ્રયોજને કરીને જ આવ્યા છે. અને એ વાત એવી છે જોઈતા કે મારે તને એક વાત કહેવાની છે, અને વાત એવી છે કે તું હૈયે ધીરજ ધારીને સાંભળજે, વિચલિત ના થઈ જતો, ગાંડો ના થઈ જતો, હું જે કહું છું એ ધીરજથી સાંભળજે અને મનમાં ધારણ કરજે. આમાંથી નિષ્કુળાનંદ સ્વામી ભગવાનનો એક સ્વભાવ જણાવી દે છે કે મહારાજ કેટલા પ્રેક્ટિકલ હતા, કેટલા વ્યવહારિક હતા. સ્વયં છે તો અક્ષરધામના ધણી, એમને આ લોકમાં કંઈ વ્યવહાર કરવાની જરૂર જ નથી, છતાં પણ આ લોકમાં એવો એક મહારાજ મેસેજ આપતા જાય કે બીજા સાથે વાણી કેવી રીતે વધવી, કદાચ બીજાને તમારે કડવી વાત કેવી છે. એવું તો છે ને કે તમારે સદૈવ મીઠું જ બોલ્યા કરવું પડે, કદાચ કોઈની શિક્ષા માટે, કોઈને સાચી વાત સમજાવવા માટે કડવા વેણ પણ કહેવા પડે. પણ ભગવાન એવું શીખવાડી જાય છે અહીંયા કે જ્યારે કડવા વેણ કહેવાય તે પૂર્વે તમારે એને મીઠી વાત કરવી જ પડે. કોઈ દિવસ તરત એને કડવા વેણ ના કહેવાય, જો તરત કડવા વેણ કહેશો તે જેમ બાણ વાગીને એની છાતી કેવી ભીંજાઈ જાય, વિંધાઈ જાય, એવી રીતે તમારા કડવા વેણથી એની છાતી વિંધાઈ જશે. તો મહારાજે અહીંયા શું કર્યું, પહેલાં એને રાજી કરી દીધો, એના થાળ બનાવવાની અનુમતિ આપી. થાળ બનાવવાની અનુમતિ આપી એટલું જ નહીં પણ એને થાળ બનાવ્યો તેના વખાણ મહારાજે સ્વયં કર્યા, કેટલી હદ સુધી વખાણ કર્યા. અને પછી એને ધીરે રહીને પેંડામાં નાખીને કેમ ગોળી આપી દે, એવી રીતે મહારાજ એને ગોળી પાય છે. કે કદાચ નાનો છોકરો એ કડવામાં કડવી દવા હોય તો એ પીવે નહીં, એ ભાગી જશે ત્યાંથી. પરંતુ માં શું કરશે કે દવાને લઈને પેંડામાં મિક્સ કરી દેશે અને પેંડો જમાડશે. તો છોકરો શું વિચારે કે આ તો ગળ્યો પેંડો જ છે, આમાં તો દવા હોય નહીં. તેમ નિરોગી રાખવા માટે માં છોકરાને જેમ પેંડામાં દવા પાય એમ મહારાજ પોતાનો છોકરો સમાન, પોતાના દીકરા સમાન, પોતાનો જે ભક્ત છે એવા જોઈતા ખાચરને પહેલાં મીઠી વાત કરીને પછી વાત સમજાવે છે. અને મહારાજને ખબર કે કોઈને ત્યાં છોકરો જન્મવાનો હોય ને અને એવા કદાચ તમારે સમાચાર આપવાના હોય તો એ ખુશ થાય, પણ કદાચ તમે એને જઈને એવી વાત કરશો કે તમારા પરિવારમાં એક મહિના પછી આ જન મૃત્યુ પામવાનો છે તો એને કોઈ દિવસ ગમે નહીં એ વાત. ગમે તેટલો આત્મનિષ્ઠ હશે, ગમે તેટલી સમજણવાળો હશે, છતાં પણ થોડી વાર તો એને આઘાત લાગી જ જશે. એમ મહારાજ જાણે કે આ જોઈતાને જો હું કહીશ કે એના દેહનો નાશ થવાનો છે અને એક મહિના પછી મૃત્યુ નિશ્ચિત છે તો જોઈતાની સ્થિતિ કદાચ આવી ના આવી, રહે કે ના રહે એનું કંઈ નક્કી નથી. માટે મહારાજ એને ધીરે રહીને સમજાવે છે અને વાણી વ્યવહાર કેવો રાખવો તે મહારાજ આનાથી સમજાવી જાય છે. અને જો વાણી વ્યવહાર સરખો ના હોય ને તો આ લોકમાં કેવી રીતની ઘટના ઘટે એનું એક દ્રષ્ટાંત અક્ષરાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે છે કે ગામ હતું, ગામનો રાજા બહુ નીતિવાળો ધર્મવાન રાજા, પ્રજાનું સારી રીતે પાલન કરે. હવે એ ગામમાં એક કારીગર રહેતો અને કારીગર શેની કારીગરી કરે તો ધાબળી પછેડી આવે ને
એ પછેડી પોતે સોઈ લે અને હાથે કરીને બનાવતો, અને પછેડી એટલી સરસ બનાવે કે કોઈ પણ જોવે તો તરત એને લેવા તૈયાર થઈ જાય. બાકી વેપારીને કેવું હોય કે એને બોલવું પડે, લો તમે આ લો, આટલી સારી વસ્તુ છે. પણ આ કારીગરની કારીગરી એવી પ્રખ્યાત કે કોઈ પણ એ ગામમાં આવે ને તો તરત એની પછેડી જોતા વેંત જ લઈ લે, એક દ્રષ્ટિ પડે એની પછેડી પર એટલે લોકોને ગમી જ જાય, હૃદયમાં પેસી જ જાય. એટલી સુંદર મજાની પછેડીઓ બનાવે, ધાબળીઓ બનાવે, પણ એની જીભ એવી ને કે ધાબળીના કદાચ દોરા ભલે તૂટી જાય, એની જીભે કરીને સાંધા તૂટ્યા હોય ને કોઈ દિવસ ના સંધાય. એવી રીતની એની કડવી જીભ, વાણી એવી કડવી કે કોઈકને પણ આમ લાગી આવે હૃદયમાં. તો હવે પછેડી તો સારી બનાવતો માટે ગામના લોકો એને એક દિવસ ભેગા થઈને કીધું કે કારીગર સાહેબ, તમે પછેડીઓ તો બહુ સારી બનાવો છો, તમારી પછેડીઓ ગામમાં ઘણી પ્રખ્યાત છે, આવી પછેડી બીજી કોઈ બનાવતું નથી, પણ તમારી વાણીનું તમારે કંઈક કરવું પડશે ખરું, કે આટલું કડવું બોલો છો માટે હવે જોયું તમે તમારા દરરોજ કસ્ટમર પણ ઓછા થતા જાય છે, લોકો વિચારે છે કે આની પાસે શું લેવા જવું, આટલી કડવી વાણી બોલે છે માટે ત્યાં જઈને આપણે કામ શું, એમ તમારા કસ્ટમર પણ ઓછા થાય છે માટે તમે તમારી વાણીને થોડી મીઠી કરો. હવે કારીગરને ખબર નહીં બુદ્ધિમાં શું સૂજ્યું, એક બાજુ પછેડી બનાવતો જાય અને આ લોકોની વાતને સંભાળતો જાય કે મારે વાણી મીઠી કરવાની છે, મીઠી કરવાની છે. તો એને શું કર્યું, ત્રણ મણ સાકર ખાઈ ગયો. એને એમ કેવું, જો મીઠી વસ્તુ ખાઈશ તો મારી જીભ મીઠી થશે, જીભ મીઠી થશે તો મારાથી વાણી પણ મીઠી બોલાશે. એમ વિચારતા વિચારતા ત્રણ મણ સાકર ખાઈ ગયો તો એની વાણી કંઈ મીઠી થાય, વાણી તો કડવી ને કડવી જ. હવે એક દિવસ બન્યું એવું કે એને પછેડી બનાવતા બનાવતા એનાથી પૂર્વે કોઈ દિવસ ના બની હોય ને એટલી સુંદર પછેડી બનાવી, અને પછેડી એટલી સુંદર કે કોઈ પણ જોવે તો તરત એને એમ થાય કે હું લઈ જ લઉં, ગમે તેટલી કિંમત હોય છતાં પણ હું લઈ લઉં, એવી સુંદર મજાની પછેડી બનાવી. પછેડી બનાવીને એને એમ વિચાર થયો કારીગરને કે મારે આ પછેડી રાજાને આપવા જવું છે. ચાલતો ગયો રાજાના દરબારમાં, રાજ્યસભામાં પ્રવેશ કર્યો, બોલ્યો કે રાજાની જય. રાજા કે શું કામ છે તારે અહીંયા મારી રાજ્યસભામાં, તું શા માટે આવ્યો, તું તારો ધંધો કર, જા બાર પછેડી વેચ, અહીંયા આવવાનું તારે કારણ શું છે. એવી રીતના રાજા વચન બોલ્યો ત્યારે કારીગર કે રાજા સાહેબ માફ કરજો, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મીઠી વાણી બોલ્યો, સાકર ખાધી હતી ને, મીઠી વાણી બોલ્યો કે મને માફ કરજો, હું અહીંયા તરત તમને કહ્યા વગર આવી ગયો, પણ મહારાજ તમારી માટે હું ભેટ લાવ્યો છું. રાજા કે હું કેવડો મોટો રાજા, મારી પાસે આખા ગામનું ધન, તમારા આખા ગામમાં જેટલું ધન ભેગું ન થાય એના કરતાં વધુ વસ્તુ મારી પાસે છે, તું મને શું ભેટ આપવાનો. ત્યાં કારીગર કે મહારાજ હું તમારી માટે આ સુંદર મજાની પછેડી લાવ્યો છું. રાજાને પછેડી બતાવી, રાજા તો એકદમ ચોકન્નો થઈ ગયો કે આટલી સુંદર પછેડી બનાવતાને આવડે છે. રાજા તો રાજી રાજી થઈ ગયો. રાજા કે લે, તું મારી માટે આટલી સુંદર મજાની પછેડી લાવ્યો ને, તેને રાજાએ એના મંત્રીઓને આદેશ કર્યો કે એને લાખ રૂપિયા આપી દો અત્યારને અત્યારે, આ તો લાખ રૂપિયાનો અધિકારી છે, આટલી સુંદર પછેડી અને એ પણ મને ભેટ કરવા માટે આવ્યો, માટે આ તો મારો પરમ સખા છે, એને લાખ રૂપિયા તમે અત્યારે ને અત્યારે આપી દો. એવી રીતની રાજાએ એને લાખ રૂપિયાની ભેટ આપી અને કારીગરે પછેડી આપી. રાજાના હાથમાં જ આ પછેડી આવી ને રાજા જોઈને આમ આશ્ચર્યચકિત થઈ જશે કે આટલી સુંદર વસ્તુ મેં પૂર્વે કોઈ દિવસ દીઠી નથી, મારા રાણીઓ કરતાં પણ કદાચ આ પછેડી વધુ સુંદર મને લાગે છે. તો રાજા કારીગરને કહે છે કે કારીગર, તમારી કારીગરી હું ખોટી નહીં જવા દો, કાલે ને કાલે જ હું આ પછેડીને ઓઢીશ, અને જો આ રાજ્યસભામાં પછેડીને ઓઢીને જ હું આવીશ. રાજા એવા વચન બોલ્યો. ત્યાં કારીગરની વાણી હતી તો કેવી, મૂળભૂત કડવી, ભલે સાકર હતી પણ મીઠી તો હતી જ નહીં. તો એને મનમાં એમ વિચાર્યું કે રાજા પણ કંઈક ગાંડો છે, એને કંઈક ખબર નથી પડતી. તો કારીગર રાજાને કહે છે કે મહારાજ, તમે પહેલાં મને પૂછો તો ખરા કે મેં આ પછેડી શા માટે બનાવી છે. રાજા કહે છે કે મારા પહેરવા માટે જ ને. તો કારીગર કહે છે કે હા, તમારે પહેરવાની જ છે, પણ મારી વાત સાંભળો કે આ પછેડી મેં બનાવી છે ને એ કંઈ માપ લઈને નથી બનાવી, માટે કદાચ તમને ફિટ થાય કે ન થાય, પણ મેં બનાવી છે એ કારણ માટે કે જ્યારે તમારો દેહનો અંત આવશે ત્યારે કબરમાં તમને મૂક્યા છે ને ત્યારે પછેડી ઢાંકવા તમને કામ લાગી, એટલા માટે મેં બનાવી છે. હવે રાજા એવા વચન સાંભળ્યા, ત્યાં જે લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતો તે રાજાએ તરત એવું કીધું કે આ કારીગરને ફાંસીએ ચડાવો ને આજે ના આજે જ એનું મૃત્યુ થવું જોઈએ.
અને આ દ્રષ્ટાંત પરથી અક્ષરાન સ્વામી એક લોકોક્તિ બનાવી દીધી કે એકની વાણી લાખ કમાય અને એકની વાણી લાત ખાય. એમ વાણી વ્યવહાર જો સરખો ના હોય આ લોકમાં તો કેવી રીતનું બને? આ કારીગરના દ્રષ્ટાંતે કરીને અક્ષરાન સ્વામીએ સમજાવી છે વાતોમાં. પણ મહારાજની વાણી તો એટલી મીઠી હતી કે વાણીનો એક શબ્દ કદાચ કોઈ સાંભળે ને તેવા પણ દ્રષ્ટાંત છે સંપ્રદાયના શાસ્ત્રોમાં કે એક શબ્દ કેવળ મહારાજને વાણીનો સાંભળે ને તો કોઈ પણ મહારાજ પાછળ ગાંડો થઈ જાય, આખું જીવન મહારાજ પાછળ નોછાવર કરી દે. અને એને એ એક શબ્દ સાંભળ્યા પાછળ એટલું બધું સુખ ઉપજે, એટલું બધું સુખ ઉપજે, એનું હૃદય એટલું બધું ભરાઈ જાય ને કે એને લોકના શબ્દ પછી એના હૃદયમાં નાખવા ના પડે. એવી રીતની મહારાજની દિવ્ય વાણી જ્યારે જોઈતા ખાચરે સાંભળી ત્યારે એના હૃદયમાં હિંમત આવી ગઈ છે. ભગવાનનું પ્રયોજન તો એટલું જ હતું કે એને હિંમત આપી છે, હિંમત આપીને પછી કડવી વાત કરવી છે, માટે હવે ભગવાન એને કડવી વાત કહે છે. તારું તન તે પામશે નાશ, એ હ આડો રહ્યો એક માસ, નાવા જાઈશ કૂપમાની રે, પડશે કૂપ લાગશે શરીરે, ત્યારે છૂટી જાશે તન તારું, માન જો વચન એ અમારું, આવશો તેડવા તને અમે, સહાય કરશો વસમે સમે. મહારાજે જોઈતા ખાચરના હૃદયમાં થોડી ધીરજ જ્યાં ભાડી ત્યાં મહારાજ હવે જોઈતાને કહે છે કે જોઈતા તમારી વાત સાંભળ, એક મહિના પછી તારા દેહનો નાશ થવાનો છે, તારું તન છે તે નાશ પામશે, અને જ્યારે તું ગામના કૂવાએ નાહવા માટે જઈશ ત્યાં કૂવાની સાઈડ પરની જે દિવાલ છે તે તૂટી જશે અને તું કૂવામાં પડી જઈશ, અને કૂવામાં જ્યાં પડીશ ત્યાં તરત તારા દેહનો અંત આવશે, અને જોઈતા તું કોઈ પ્રકારની ચિંતા ના કરીશ, તને ગમે તેટલું વાગશે તું લોહી લુવાણ થઈ જઈશ, ગમે તેવું તારું અપમૃત્યુ થવાનું હોય એવું તને લાગશે, છતાં પણ અંતકાળે મારા બિરુદ્ધને અનુસાર હું જ તને લેવા આવીશ, તારો એ સમયે કદાચ કોઈ સગા સંબંધીઓ તારી મદદ કરવા માટે નહીં આવે, છતાં પણ તારો સાચો સગો તે મને જાણ્યો છે, તારા પિતા તરીકે પરમ પિતા તરીકે તે મને સ્વીકાર્યો છે, માટે તારી રક્ષા કરવી એ તો મારું કર્તવ્ય છે, માટે તું ચિંતા ના કરીશ, તને તેડવા માટે હું જ આવીશ, એવા વસમા સમયમાં તારી સહાય કરવા માટે હું આવીશ. મહારાજ એને કહે છે કે અંતકાળે કોઈ કોઈનું નથી, છતાં પણ તારા માટે તો હું છું જ, તારા માટે તો હું સદૈવ પ્રગટ જ છું, એવી રીતના આશ્વાસનના વચન મહારાજ જોઈતાને કહે છે. અને જોઈતો એવી રીતના ભગવાનના વચન જ્યાં સાંભળે છે તેના હૃદય પર જાણે આમ વજ્રપાત થયો હોય થોડી વાર તો એને એવું લાગવા માંડ્યું, છાતી એકદમ આમ વજનવાળી થઈ ગઈ, એનાથી ગળે આમ થૂક ગળવા જાય તો પણ ગળાતું નથી, એવી રીતની એને ચિંતા થવા માંડી છે કે બસ એક જ મહિનો રહ્યો, મારે એક મહિનામાં મરી જવાનું, પણ બીજી બાજુ એ ભગવાનનો ભક્ત છે માટે બીજી બાજુ એવું વિચારે છે કે ભગવાન મને તેડવા માટે આવવાના, માટે એનો આનંદ પણ છે અને હૃદયમાંની એક બાજુ મૂંઝવણ પણ છે. હવે ભગવાન તો આ મૂંઝવણને પારખી જાય, ભગવાન તો બધું જ ઓળખે, માટે જોઈતાની મૂંઝવણ ટાળવા માટે ભગવાન એને વધુ ઉપદેશ આપે છે. રહેજે આનંદ માહી તો જન, કરજે નારાયણનું ભજન, આ વાત તું કહેજે એક પાસ, જે હોય નક્કી પ્રભુનો દાસ. જોઈતાની મૂંઝવણ જોઈને ભગવાન જોઈતાને કહે છે કે જોઈતા તું કેમ ચિંતા કરે છે, મૂંઝાય છે શા માટે? તને ખબર જ છે આ લોકમાં જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જોઈતા તું તો એક સામાન્ય મનુષ્ય દેહમાં જન્મ્યો છે, પરંતુ જે મોટા મોટા દેવો છે જેમને તપે કરીને
જેમ હિરણ્યકશિપુ હતો, મહારાજ એને હિરણ્યકશિપુનું દ્રષ્ટાંત આપે છે કે હિરણ્યકશિપુએ કેટલા વર્ષો સુધી તપ કર્યું, રાફડો થઈ ગયો, કંઈ ખાધું નહીં, પીધું નહીં, વાયુ ભક્ષણ કરીને તપ કરીને એને બ્રહ્માજીને જ્યારે પ્રસન્ન કર્યા ત્યારે બ્રહ્માજી થકી એ કેવા કેવા વરદાન પામ્યો હતો કે હું અંદર ના મરું, બહાર ના મરું, શસ્ત્રે કરીને ના મરું, અસ્ત્રે કરીને ના મરું, મનુષ્ય થકી ના મરું, પશુ થકી ના મરું, હવામાં ના મરું, પાણીમાં ના મરું. એવી રીતે મૃત્યુને ટાળવા માટે હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે કેટલા વચન માંગ્યા હતા અને વરદાનને પામ્યો, છતાં પણ હિરણ્યકશિપુનું જેવી રીતે મૃત્યુ થયું એવી રીતે આ લોકમાં સૌનું મૃત્યુ નિશ્ચિત જ છે. અને જોઈતા એટલું જ નહીં, પણ જો બ્રહ્માજીએ હિરણ્યકશિપુને મૃત્યુ નહીં પામે એવી રીતનું વરદાન આપ્યું, એવા બ્રહ્માજી ગમે તેટલા મોટા છે ને, છતાં પણ બ્રહ્માજીનો પણ એક દિવસ મૃત્યુ નિશ્ચિત જ છે. એવી રીતના જોઈતાને મહારાજ વચન કહે છે, હિંમત આપવાના વચન કહે છે અને કહે છે કે તું કોઈ પ્રકારની ચિંતા ના કરીશ, પરંતુ જેવી રીતના હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદે ભગવાન પાસે પ્રાર્થના કરી કે મહારાજ તમે આ મૃત્યુ થકી મારી રક્ષા કરી, એ કંઈ સાચી રક્ષા નથી, પરંતુ આ ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા જ્યારે કરશો તેને જ હું સાચી રક્ષા માનીશ. એવી રીતે જોઈતા પ્રહલાદજીએ જેવી રીતની ભગવાન પાસે પ્રાર્થના કરી એવી જ રીતની પ્રાર્થના કરવાનો હવે તારો સમય આવી ગયો છે. મૃત્યુ થકી ભય પામવાની જરૂર નથી, જે નિશ્ચિત વસ્તુ છે અનિવાર્ય વસ્તુ છે એના થકી કંઈ ભય ના પમાય, પણ જો તું ભગવાનને સંભાળીને આનંદમાં રહીને ભજન કરીશ તો તારું મૃત્યુ ચોક્કસ આનંદમય થશે અને તને કોઈ પ્રકારનું કષ્ટ નહીં થાય, કોઈ પ્રકારની પીડા પણ નહીં થાય. એવી રીતના મહારાજ એને હિંમત ભર્યા વચન કહે છે. હિંમત ભર્યા વચન જ્યાં જોઈતા એ મહારાજના સાંભળ્યા ત્યારે એના હૃદયમાં પણ હિંમત આવી ગઈ, મંત્રમાંથી બળ આવવા માંડ્યું છે, એને મૃત્યુનો જે થોડો ભય રહી ગયો હતો તે ભય તુરંત નાશ પામ્યો છે. નાશ પામ્યો ત્યાં ભગવાન જોઈને આનંદિત થયા છે કે મારા ભક્તની કેવી સમજણ, મારા કેવળ માત્ર ને માત્ર થોડોક ઉપદેશ સાંભળીને પણ મારામાં વિશ્વાસ રાખીને એ પોતાની સર્વે મનની જે મૂંઝવણ છે એને ટાળી નાખે છે. એવી રીતના ભગવાન વિચાર કરે છે અને આનંદિત થયા છે. અને મહારાજ હવે જોઈતાને કહે છે કે જોઈતા તારો એક મહિનામાં નાશ થવાનો છે, એક મહિનામાં તારું મૃત્યુ નિશ્ચિત છે, એ વાત તો મેં તને કહી, પણ મારી એક શરત છે જોઈતા, તું સાંભળ, ધ્યાન દઈને સાંભળ. મારી શરત એવી છે કે આજે વાત મેં તને કહી એ વાત તારે કોઈને નથી કરવાની, અને જો તારે કોઈને કરવી જ હોય તો એવાને કહેજે કે જે ચોક્કસ કોઈ રીતે ડગે નહીં એવી રીતના જે ભગવાનના ભક્ત હોય તેને જ તું આ વાત કરજે. બાકી તારી સાથે એવી ઘટના ઘટશે કે આ લોકો તારો મજાક ઉડાવશે, તારી મશ્કરી કરશે, અને મશ્કરી કરશે પછી કદાચ મારે તેડવા ના આવવું પડે એવી રીતનું ના બને, માટે જોઈતા તું સાવધાન રહેજે અને જે ખરેખર ભગવાનનો ભક્ત છે તેને જ તું વાત કરજે. પૂર્વે ખબર છે વાત બની ગઈ હતી, મને એક્ઝેક્ટ તો નથી ખબર, પણ એક દાદાને ભગવાને દર્શન આપ્યા હતા કે હું તમને લેવા આવીશ, અને પછી એ બધે કહી વળ્યા, ન્યૂઝમાં કહી વળ્યા, બધે કહી વળ્યા, પણ એમાં થયું શું કે એને જ્યારે એવી લો કેશનાય કરીને બધાને કીધું ને ત્યારે ભગવાન તેડવા માટે નથી આવ્યા. ભગવાને જાણ્યું કે આને મારા ધામમાં આવવાની ઈચ્છા નથી પરંતુ બધાને જણાવવાની ઈચ્છા છે. એવી રીતની લો કેશના જો તારામાં ના આવી જાય જોઈતા, એવી રીતનું ધ્યાન રાખજે અને કોઈને ના કહેતો, જે ખરેખર આ ભગવાનના ભક્ત હોય, પ્રભુના દાસ હોય, તેમને જ આ વચનમાં રાખે જેતો. એવી રીતની ભગવાને જ્યારે વાત કરી ત્યાં જોઈતાના અંતરમાં તો હવે હરખ નથી માતો, એની મૂંઝવણ ટળી ગઈ છે. માટે એને એમ વિચાર થાય છે કે ભગવાન મને તેડવા આવવાના અક્ષરધામમાં, આ લોકમાંથી હું છૂટો, આ લોકને સાંકળે કરીને જેનું તાળું કોઈ દિવસ ન ખુલે, ચાવી જ ખોવાઈ ગઈ છે આ લોકના સાંકળની, એ રીતની સાંકળ થકી છોડાવવા માટે મને ભગવાન લેવા માટે આવવાના છે, ભગવાન સ્વયં મને છોડાવશે. એવી રીતના વિચાર કરતાં કરતાં જોઈતો આનંદિત થયો છે, અને આનંદિત થયો ત્યાં મહારાજને પાછા વચન કહે છે. એમ કહી રહ્યા જ્યારે નાથ, ત્યારે વિપરે જોડીયો હાથ, એક સતસંગી બોન છે મારી, તે તો ઈચ્છે છે તમને બિચારી, તેને દર્શન દિયો દયાળ,
तो हूँ तेरी लाबू तत्काड गयो वी पर तेड़वा काज केड्य थकी पदार्या महाराज। જોઈતો કહે છે કે મહારાજ તમારી આ શરત મને મંજૂર છે, જેમ તમે કહો છો તેમ જ કરીશું, કોઈને આ વાત નહીં કહું, પણ મહારાજ એક વિનંતી છે મારી। મહારાજને હાથ જોડીને જ્યારે આવા દીન થઈને વચન કહે છે ને, ત્યાં મહારાજ કહે છે કે જોઈતા શું વિનંતી છે તારી, તારી જે કંઈ વિનંતી હશે આજે હું પૂરી કરવા માટે તૈયાર છું। ત્યારે જોઈતો કહે છે કે મહારાજ મારે આ વાત કોઈને નથી કહેવી, આ ગામમાં મારે આ વાત કોઈને નથી સંભળાવી, છતાં પણ મારી જે બહેન છે ને મહારાજ, એ તમારા દર્શનની અભિલાષી છે, તમને તમારા દર્શન કરવાની ઈચ્છુક છે, ઘણાય દિવસથી તમારું ભજન કરે છે, તમારા ધ્યાનમય એના દિવસો વિતાવે છે, અને તમને મળવાની એના અંતરમાં ઘણી ઈચ્છા છે મહારાજ। માટે મને તમે એક રજા આપો કે અમારી બહેનને હું આ વચન સંભળાવું અને તેને અત્યારે ને અત્યારે જ અહીંયા બોલાવીને તમારા દર્શન કરાવું મહારાજ। માટે મને અનુમતિ આપો મહારાજ, મને રજા આપો, મારી બહેનને તરત અત્યારે જઈને તેડી આવું। મહારાજ કહે છે કે ગાંડા એમાં શું વિનંતી કરવાની હોય, એમાં તો મને કંઈ વાંધો જ નથી, તારી બહેન તો મારી પાકી સત્સંગી છે, માટે જા એને તરત બોલાવી લઈ। મહારાજે એને અનુમતિ આપી, જોઈતો ખાચર એની બહેનને બોલાવવા માટે ગયો છે। હવે બહેનને જ્યાં બોલાવવા માટે ગયો ત્યાં મહારાજ ખબર નહીં શું વિચાર થયો મહારાજ, મહારાજ તો જોઈતો આમ ઘરની બહાર નીકળ્યો ને મહારાજ બીજે રસ્તે કરીને ચાલતા થઈ ગયા, તરત એના ઘરમાંથી નીકળી ગયા બહાર। કીધું કે હું બહેનને દર્શન આપીશ તું બોલાવી લઈ, છતાં પણ નીકળી ગયા। એમ ગુણાતીન સ્વામી વાતોમાં કહે ને કે ભગવાનની મોટાની ક્રિયા તો કડિયામાં ન જ આવે, એમાં કેટલાય જીવનું કલ્યાણ રહ્યું હોય, મહારાજને કદાચ બીજે ગામે અમુક ક્ષણમાં પહોંચવાનું હશે ને ત્યાં પોતાના બીજા ભક્તની સહાય કરવાની હશે, મહારાજને કોઈક બીજાનો પણ ભાવ પૂરો કરવાનો હશે, ગમે તે રીતે મહારાજને અનંત જીવનું કલ્યાણ કરવાનું, મોટાએ મોટાને પણ ભગવાનની આજ્ઞા કરીને અનંત જીવનું કલ્યાણ કરવાનું છે, તે માટે એમની ક્રિયા કોઈ દિવસ કડિયામાં ન આવે। સ્વામી તો એટલી હદ સુધી કહે છે કે કદાચ સ્વાદ કરતા હોય છતાં પણ અંતરમાં નિસ્વાદી છે। ગોપાળાનંદ સ્વામી જેમ કેમ માલપુડાને દૂધપાક જમતા હતા, છતાં પણ એમના અંતરની ભાવના શું હતી તે કોઈ જીવના કડિયામાં ન આવે। એમના અંતરની જે ભાવના હતી કે આ ભક્તનું ભોજન સ્વીકાર કરીને એના અનંત જીવના જે પાપ છે તે પાપ નાશ પામે, એવી રીતનો જે એમની અંતરનો આશય હોય એ સામાન્ય જીવ કોઈ દિવસ સમજી નથી શકતો, અને સમજી નથી શકતો અને એમનો જ્યારે અભાવ લે છે ત્યારે સત્સંગમાંથી પડી જાય છે। એક દ્રષ્ટાંત છે આપણા સંપ્રદાયમાં કે નૃસિંહાનંદ સ્વામી છે ને ગઢપુરમાં રહેતા, અને ગઢપુરમાં લખુ કંદોઈ હતો, લખુ કંદોઈ બિચારો બહુ ગરીબ, એની કોઈ એવી સ્થિતિ નહીં કે સંતોની સેવા કરી શકે, મહારાજની સેવા કરી શકે। માટે લખુ કંદોઈ એક દિવસ નૃસિંહાનંદ સ્વામી પાસે આવ્યો, સ્વામીને હાથ જોડીને કહે છે કે સ્વામી મારી આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે, માટે કઈક રીતે સુધરે તેનો મને ઉપાય તમે બતાવો સ્વામી, કે આર્થિક સ્થિતિએ કરીને મારાથી તમારી સેવા નથી થતી, મહારાજની સેવા નથી થતી, માટે કોઈક રીતે મારી આર્થિક સ્થિતિ કેવી રીતે વધુ સારી બને તેવી રીતના મને આશીર્વાદ આપો સ્વામી। હવે નૃસિંહાનંદ સ્વામીએ લખુ કંદોઈના આવા વચન સાંભળ્યા ત્યારે સ્વામી એને એવું કીધું ને કે લખું તારી એક કામ કરવાનું, જો તારે તારો વ્યવહાર સુધારવો હોય તો એક કામ કર, દરરોજ આ ગઢપુરમાં ભગવાનના દર્શન કરવા માટે જેટલા ભક્તો આવે ને તે બધા માટે તારે દરરોજ મીઠાઈ બનીને મોકલાવવાની। હવે લખુની આર્થિક સ્થિતિ તો કંઈ હતી નહીં કે બધાની, પોતાના ઘરનું માંડમાંડ પૂરું કરતો હતો, હવે બીજાને કેમ રીતે મીઠાઈ બનાવીને જમાવે, અને ભગવાનના દર્શન કરવા માટે તો કદાચ 100-200 ભક્તોએ આવતા હોય તો 100-200 માટે મીઠાઈ બનાવી ગરીબ લખુ કંદોઈ એ કેવી રીતે એને સંભવે, તેમ ચોક્કસ જે આજુબાજુમાં સંતો રહેતા હતા નૃસિંહાનંદ સ્વામી જોડે, એમને એમ વિચાર થયો કે સ્વામી તમે આવા વચન કેમ કીધા લખુને, તમને ખબર તો છે કે ગરીબ છે અને ગરીબ છે માટે આવી રીતની જો દરરોજ મીઠાઈ લાવશે તો એની ગરીબાઈ કંઈ વધતી જશે, એનો વ્યવહાર સુધરે નહીં। પણ સ્વામીએ જે કીધું ને કે એમની ક્રિયા કડિયામાં ન આવે, તેમ નૃસિંહાનંદ સ્વામીએ એ નાના નાના સંતોને કીધું કે સંતો મારી વાત તમે સાંભળો, આ લખું જ્યારે હવે દરરોજ મીઠાઈ લાવશે એ મીઠાઈ હરિભક્તોના કામમાં આવશે, આપણા કામમાં આવશે, ત્યારે લખુના જેટલા પાપ છે ને સર્વે બળીને ભસ્મ થઈ જશે, અને પાપ બળીને ભસ્મ જ્યાં થશે ત્યાં લક્ષ્મીજી તુરંત એના ઘરમાં પ્રવેશ કરી જશે અને પાછો ધનિક થશે,
એવી રીતનો નૃસિંહાનંદ સ્વામીનો આશય કોઈને સમજ્યામાં આવે? કોઈ દિવસ ના આવે. કદાચ એમની સાથે રહેતા જે સંતો હતા તેમને જો કડિયામાં ન આવતો હોય તો આપણાને તો કડિયામાં ક્યાંથી આવે. તેમ અહીંયા મહારાજનું ચરિત્ર એવું છે કે મહારાજ તુરંત ત્યાંથી ભાગી ગયા, અને આગળ શું બને છે તે સ્વામી લખે છે. તેડી લાવ્યો છે બોનને ભાય, પડ્યો દીઠો પતરાવડો ત્યાય, જોઈ પસ્તાપ કરે છે જન, કેમ રહ્યા નહીં ભગવાન. જોઈતો તો દોડતો દોડતો એની બહેન જ્યાં બીજા ઘરે હતી ત્યાં જઈને બહેનને તેડીને પાછો ઘરે આવ્યો છે, અને ઘરમાં જ્યાં પ્રવેશ કરે મહારાજને દર્શન કરવા માટે દરવાજો જ્યાં ખોલે ત્યાં અંદર તો મહારાજ હતા નહીં. મહારાજ તો જતા રહ્યા હતા, પણ મહારાજ જે પતરાવડામાં જમ્યા હતા અને જે થાળીમાં જમ્યા હતા તે ત્યાંની ત્યાં જ હતી. એને પતરાવડું જોયું એમ થયું કે મહારાજ ગયા ક્યાં, હું બહેનને તેડવા ગયો હતો, હજી 2 જ મિનિટ થઈ છે, એટલા સમયમાં મહારાજ જતા ક્યાં હર્યા. એવી રીતનો શોક કરે છે, પશ્ચાતાપ કરે છે. જોઈતો એની બેન બેઉ વિચારે છે કે અરે રે, મહારાજ જતા રહ્યા, આપણને એમના દર્શન કરવા પણ ન મળ્યા. એની બેન રડવા માંડી છે, પણ રડવા માંડે છે ત્યારે જોઈતો જે સ્વયં મૂંઝાતો હતો ભગવાનના વચન કરીને જે હિંમતને પામ્યો તે એની બહેનને હિંમત ભર્યા વચન કહે છે, એની બહેનને આશ્વાસન આપે છે. કહે જોય તો એ મારે કાજ, આવ્યા તાયલ બેલો મહારાજ, મને કહી ગયા છે વચન, માસ પછી તો તજીશ તન, માટે આ વાત કેને માં કહેજે, તારા મનમાં સમજી રહેજે, પછી પૂરો થયો જ્યારે માસ, ત્યારે આવ્યા પોતે અવિનાશ. એની બેન તો એક બાજુ રડે છે, ભગવાનની પ્રેમી ભક્ત છે માટે એને એમ થાય છે કે ભગવાનના દર્શન મને ન થયા. એવી રીતના રુદન કરતાં કરતાં એ જ્યારે વિચારે છે ત્યારે જોઈતો એના બહેનના માથે હાથ મૂકીને કહે છે કે તમે રડશો માં, ભગવાને જે મને દર્શન આપ્યા તે તો અલૌકિક દર્શન હતા. ભગવાને મને શા માટે દર્શન આપ્યા તેની વાત હવે તમે સાંભળો. એ કહે છે કે પણ હું જે તમને આ વાત કહું છું ને એ વાત તમે બીજા કોઈને ન કહેતા. એવી રીતના વચન લઈને પોતાની બહેનને વાત સંભળાવે છે કે ભગવાને મને કહી ગયા કે 1 માસ પછી ભગવાન મને સ્વયં તેડવા માટે આવશે, મારા દેહનો અંત થશે, મારે મૃત્યુને હું પામીશ અને ભગવાન સ્વયં મને તેડવા માટે આવવાના છે. અને તું જાન રાખજે 1 મહિના પછી જે તારીખ છે અને ભગવાને વચન કહ્યું માટે કોઈ દિવસ અન્યથા સિદ્ધ નહીં થાય, ખોટું નહીં જ પડે. એવી રીતના પોતાની બહેનને જોઈતા એ વચન સંભળાવ્યા, અને જ્યારે 1 માસ પૂર્ણ થયો ત્યારે જોઈતાને તો ભગવાને કહી દીધું હતું કે તું કુવે નાહવા જઈશ, ત્યાં તારું મૃત્યુ થવાનું છે. જોઈતાને પોતાની મૃત્યુનું કારણ ખબર છે. કદાચ આપણાને કોઈ એમ કે 2 અઠવાડિયા પછી તમે જ્યારે રસોડામાં પ્રવેશ કરશો ને નળ ચાલુ કરશો ત્યાં તરત તમે મરી જશો, તો આપણે શું કરીશું કે નળ ચાલુ જ નહીં કરીએ, કોઈ પણ રીતે એ ઉપાયને ટાળવા માટેના પ્રયત્ન કરીશું. કદાચ પાણી પીવું હશે, તરસ લાગી હશે, તોય ભગવાને જે નળ કીધું ને એ નળ ચાલુ નહીં કરીએ, કોઈક બીજા નળ ચાલુ કરશું અથવા તો બોટલમાંથી પાણી પી લઈશું. એ હદ સુધી મૃત્યુને ટાળવા માટેના ઉપાય કદાચ આ લોકમાં કોઈ કરી શકે, પરંતુ જોઈતો તો ભગવાનનો અનન્ય ભક્ત છે. આત્મનિષ્ઠોની પણ જે સમજણ હોય તે સમજણને પણ ઉલ્લંઘી જાય એવી રીતનો પાકો ભક્ત છે. અને ભગવાનના વચન એને છે કે કૂવામાં જઈને જ પડવાનો છે. નાતા નાતા કૂવામાં કૂવાની દિવાલ તૂટશે ને દિવાલ તૂટશે ત્યાં તું અંદર પડીશ. એવી રીતના વચન ભગવાનના સાંભળે છે, છતાં પણ જોઈતો તો નિર્ભય થઈને 30 દિવસ જ્યાં પૂર્ણ થયા ત્યાં 31મા દિવસે નાહવા માટે ગયો છે. અને નાહવા માટે ગયો
ત્યાં જેવી રીતે ભગવાનની સ્થિતિ વર્ણવી હતી એ જ રીતે કૂવામાં પડ્યો છે. કૂવામાં પડીને એનો અંતકાળ આવ્યો છે અને અંતકાળે ભગવાન સ્વયં એને તેડવા માટે આવ્યા છે. આના પરથી એક વિચાર એવો થાય કે જે ભગવાનના અનન્ય ભક્ત છે, જેને ભગવાનનું ભજન જ જીવનમાં કર્યું છે, તેને આવું અપમૃત્યુ કેમ પડ્યું? કારણ કે સાપ કરડે, અગ્નિમાં દેહ બળી જાય, કૂવામાં દેહ પડી જાય તો અપમૃત્યુ કહેવાય. એ તો કોઈ સુખ સુખભર્યું મૃત્યુ તો છે નહીં. પણ મહારાજ સ્વયં લોયાના ત્રીજામાં એમ કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય તેનો દેહ પર્વત ઉપરથી પડીને પડી જાય, અથવા તો કૂવામાં પડે, અગ્નિમાં બળી જાય, સાપ કરડે, છતાં પણ એને લેવા આવનારા તો ભગવાન જ છે, એનું કલ્યાણ જ થાય છે. અને જે લોકમાં કદાચ કોઈ કુસંગી જીવ હોય, ગમે તેટલો અમીર હોય, મરીને કદાચ એને લોકો ચંદનના લાકડામાં બાળે ને, એની સુગંધ આખા ગામમાં પ્રસરે, છતાં પણ એને લેવા માટે કંઈ ભગવાન નથી આવતા, તો જમપુરીમાં જ જાય છે. માટે મૃત્યુ કેવી રીતે થાય છે એ કંઈ મોટી વાત નથી, પરંતુ મૃત્યુ સમયે એનું કેવી રીતની ગતિ થાય છે એ આગળ જઈને ક્યાં પરલોકમાં ક્યાં કેવા સ્થાનને પ્રાપ્ત કરે છે તે વાત મહત્વની છે. એવી રીતે જોઈતા ખાચરનો અંત આવ્યો ત્યારે ભગવાન સ્વયં એને તેડવા માટે આવ્યા અને જોઈતાને પોતાના ધામમાં તેડી ગયા છે. તેડી ચાલ્યા જનને જીવન, થયા બીજાને પણ દર્શન, એહ પ્રતાપ નાથનો જોયા, જનમ ગન થયા સહુ કોય. સ્વામી લખે છે કે જોઈતો જ્યાં કૂવામાં પડ્યો ત્યાં તુરંત ભગવાન તો ત્યાં ઊભા જ હતા. કૂવામાં પડ્યો પછી ભગવાન આવ્યા એમ નથી, ભગવાન તો ત્યાં પહેલેથી ઊભા હતા. અને જોઈતાનો જ્યાં દેહનો અંત થયો, આત્મા બહાર નીકળ્યો, ત્યાં તુરંત ભગવાન સ્વયં જોઈતાના આત્માને લઈને પોતાના અક્ષરધામમાં લઈ ગયા છે. અને અક્ષરધામમાં વિમાનમાં બેસાડીને લઈ જાય છે. ત્યાં જોઈતાને જોઈને બીજા જે ગામના લોકો હતા ને, તેમને પણ મહારાજના દર્શન થયા. મહારાજ જોઈતાને લઈ જાય છે, એવી રીતના દર્શન બધાને જ્યાં થયા ત્યાં જે જે ભગવાનના ભક્તો હતા, ગામમાં સત્સંગીઓ હતા, તે સર્વે આનંદને પામ્યા છે, સર્વે મગ્ન થયા છે. અને એવી રીતે નિષ્કોળાનંદ સ્વામી અહીંયા જોઈતા ખાચરની ભગવાને કેવી રીતે સહાય કરી અને અંતકાળે ભગવાને પોતાનું બિરુદ કેવી રીતે પૂર્ણ કરીને લેવા માટે આવ્યા તેની વાત સ્વામીએ વર્ણવી. અહીંયા 138માં પ્રકરણમાં 31 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.